બીએસએનએલ ના કર્મચારી યુનિયનની ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર દેશમાં કુલ 19 જેટલા યુનિયનોનું સંગઠન થયેલું છે. આ યુનિયન પૈકી સરકાર સાથે વાટાઘાટો કરવા માટે આજે યુનિયનની ચૂંટણી યોજવામાં આવી છે. આ ચૂંટણી અંગે વિગતો આપતા ભુજ બીએસએનએલના કર્મચારી શ્રી ભૂપેન્દ્રભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે આજે 7મું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં કચ્છમાં બીએસએનએલમાં ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જો કે હાલે વેકેશન હોવાથી કર્મચારીઓ રજા પર હોતા મતદાન ઓછું રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ચૂંટણીની કાર્યવાહીમાં ભૂપેન્દ્રભાઈ ગણાત્રા, જયંતિભાઈ બારમેડા, એનડી ભાવસાર, નીતિનભાઈ ઠક્કર, બિપિનભાઈ ઠક્કર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 12મી તારીખે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે તેવું તેમણે ચંચળન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. આજે અમારું 7મું વેરિફિકેશન છે. છેલ્લા છ વેરિફિકેશનમાં અમે લોકો જીત્યા છીએ અને 7મામાં એવી જ આશા છે કે અમે જીતશું. આ વેરિફિકેશન એટલે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર કયા યુનિયનને ડિપાર્ટમેન્ટ સાથે નેગોશિએશન કરવાનું હોય એના પાવર આપે છે બધા સ્ટાફ, અને એનામાં વોટિંગ કરવાનું કે અમને આ યુનિયન પસંદ છે. અને આ યુનિયનની ઇલેક્શન છે, કોઈ પણ પર્સનલ ઇલેક્શન નથી. આ કેટલા સભ્યો છે અત્યારે ભુજમાં? 198 મેમ્બર છે ટોટલ. ઓલ ઇન્ડિયામાં 2 લાખની આસપાસ મેમ્બરો છે. એનામાં જેને 51% ઉપર વોટિંગ આવે, મેજોરિટી આવે, એને બધા પાવર આપવામાં આવે છે. અત્યારે મેઇન પ્રશ્ન અમારો 2017માં નવું પગાર પંચ છે, પછી મેડિકલ બિલ, LTC, એ બધા પ્રોબ્લેમો છે. ઓર NFTE યુનિયન હમારા હૈ, ઓર મેં આજ ભી 7મા વેરિફિકેશન કે સામે હમારા વોટિંગ હો રહા હૈ. ઇસમે પહેલે નાબુદ્રી યુનિયન 3 બાર આઈ, વો બાત સહી હૈ, લેકિન અભી ઉસકે અનુરૂપ હમ લોગ ખડે હૈ ઓર લડને કે રહે હૈ ઇસ સમય. ઓર આશા પાએ જાતે હૈ કે હમ ઇસ સમય આને કી બહુ ભરપૂર કોશિશ કર રહે હૈ ઓર આયેંગે ભી. ઓર હમારા મુદ્દા હૈ કે જો મેડિકલ એલાઉન્સ બંધ કર દિયા ગયા હૈ, ઓર દૂસરા 7મા પગાર પંચ જો આને કા હૈ વો 17મે હમ કિસી તરહ ભી લે આયે. ઓર ઇન લોગ કો બોલના હૈ કે અગર પગાર લાઇનમેન કો મિલતા હૈ ઇતના તો બોનસ કિસ લિયે ચાહિયે, ઇસકે અગેન્સ્ટ મે હમ લોડ રહે હૈ NFTE યુનિયન કે હમ દિલાને કે લિયે કોશિશ કરેંગે કે ભરપૂર હમારે જીતને કર્મચારી હૈ ઉનકો ફાયદા હો, ઉનકે ફાયદે કે લિયે હમ લડેંગે. આજે ચૂંટણી છે એટલે અમારા મેઇન મુદ્દા એ છે કે અમારા લગભગ છેલ્લા 4-5 વર્ષથી બોનસ બંધ થઈ ગયું છે. બીજા પોસ્ટ ઓફિસવાળાને બોનસ મળે છે અને અમને બોનસ નથી મળતો. કોઈ એવો PSU નથી જેમાં બોનસ બંધ થઈ ગયું હોય. પછી મેડિકલ જે કેસમાં મળતું હતું આઉટડોર માટે, આઉટડોર માટે, એ પણ સાથે સાથે બંધ થઈ ગયું છે. અને LTC જે 4 વર્ષે પોતાના ફેમિલી સાથે ફરવા માટે જાય એના માટે સરકારે ફેસિલિટી આપી હતી એ પણ બંધ થઈ ગયું છે. તો પહેલાં જે માન્યતા પ્રાપ્ત યુનિયન હતું એને જે કર્યું છે એ બસ સફળ થયા નથી ચાલુ કરવા માટે. અને એના પછી ગયા વખતે જે 3 વર્ષ પહેલાં ઇલેક્શન હતું ત્યારે બીજી યુનિયનને પણ માન્યતા મળી હતી. તો એ 2 યુનિયન નેગોશિએશનમાં હતા, છતાં પણ આ પ્રશ્નો ઉકેલી શક્યા નથી. તો હવે નવા લોકો આવે, નવી યુનિયન આવે એમ બધાની આશા છે કે જે આ પ્રશ્ન સોલ્વ કરી શકે. અને નવું પગાર પંચ જે આવે છે 2017થી એમાં વધારેમાં વધારે ફાયદો કેમ કર્મચારીને થાય એના માટે અમે અમારી ત્રીજી યુનિયન છે એના માટે અમે જોર લગાવી છે અને બધાને અમે સમજાવીને બધા એ બાજુ બધા ઉત્સાહ છે કે આ ત્રીજી યુનિયન આ વખતે ચાન્સ આપીએ.